સરસ. નમસ્કાર દર્શક મિત્રો, એસ 24 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે આજે ડોક્ટર જગદીશભાઈ સખિયા, જેઓ સખિયા સ્કિન લેસર સંચાલક છે. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આપણે સ્કિનના સબ્જેક્ટ ઉપર આજે આ પ્રોગ્રામ લાઈવ નિહાળી રહ્યા છો દર્શક મિત્રો. ગરમીની સિઝનમાં તમારી સ્કિન પર શું કાળજી રાખવી જોઈએ એ વિષય પર આજે આપણે ડોક્ટર સાહેબ સાથે વાત કરી જવાબ આપીશું. તો સૌથી પહેલા તો સાહેબ, આપણે ગરમીની સિઝનમાં સેલિબ્રિટી જેવી સ્કિન રાખવા માટે શું કરવું જોઈએ એ વિષય ઉપર આપણે વાત કરીશું આજે. થેન્ક યુ યામિનીબેન, અને સર્વપ્રથમ તો એસ 24 ચેનલના દર્શક મિત્રોને મારા નમસ્કાર. હું ડોક્ટર જગદીશ સખિયા, ડર્મેટોલોજીસ્ટ. સર્વપ્રથમ તો સેલિબ્રિટી જે ટોપિક જે આપણે છે કે લોકો સારી સ્કિન રાખવા માટે શું કરતા હોય છે. તમને છે ને, સારી સ્કિન તો બધાને ગમે છે, પણ નંબર વન રહેવું અઘરું છે. સાચી વાત છે. જો તો પ્રાઇમરી આપણે જોઈએ તો સ્કિન જે છે આપણી આખા બોડીનું લાર્જેસ્ટ ઓર્ગન છે આપણું સ્કિન કહેવાય, કે એનો ઘેરાવો 1.75 મીટર કહેવાય, અને એનું સ્કિનનું વજન છે 11 કિલો સ્કિનનું વજન કહેવાય. અગર તમારું એવરેજ વેઇટ 60 કેજી હોય તો 11 કેજી સ્કિનનું વજન. એટલે સ્કિન છે ને એ આપણી ચોકીદાર કહેવાય. ચોકીદાર નબળો હોય તો કોઈ પણ ચોર ઘૂસી શકે. અગર તમારો ચોકીદાર સ્ટ્રોંગ હોય તો તમારા સ્કિનમાં ઇઝીલી કોઈ ડિસીઝ નવા નહીં આવી શકે. તો સેલિબ્રિટી જેવી સ્કિન તમે જો ને ન્યૂઝ, એ લોકોના તમે કોઈ પણ સિરિયલ જોતા હોય, પિક્ચર જોતા હોય, તો સ્કિન તમને શાઇનિંગ, બ્રાઇટનિંગ, ટાઇટનિંગ બધું જે દેવાય કે આઈડિયલ સ્કિન કહી શકાય. મેકઅપનો પણ રોલ ખરો, પણ સાથે સાથે સ્કિન એ લોકોની બેઝિક સારી હોય છે. તો શું કરતા હોય છે, સ્કિન બહુ ઝાઝુ માવજત એમ નથી માગતી. સ્કિનને સૌથી પહેલાં આખું આપણું બોડી 80% પાણીથી બનેલું હોય છે, એટલે હાઇડ્રેશન સૌથી બેસ્ટ. તમે જો કોઈ પણ સેલિબ્રિટી પાસે જો પાણીની બોટલ સાઈડમાં હોય, અગર તમારું વેઇટ 60 કેજી એવરેજ વેઇટ હોય તો તમારે લગભગ 8-10 ગ્લાસ પાણી ડેઈલી પીવું જોઈએ. અને એ પાણી એટલું સૌથી ઓછી કિંમત જે ખર્ચ આપણે માગે છે મેન્ટેનન્સમાં. હાઇડ્રેશન જો તમારું, તમે જો ઘણા લોકો એકદમ ગોરા હોય પણ ફિક્કા હોય, ખ્યાલ આવ્યો, હિમોગ્લોબિન તમારા સ્કિનમાં કેટલું છે એ પણ ઘણી વાર સ્કિન ફેર હોય પણ હિમોગ્લોબિન ઓછું હોય તો પણ ફીકું લાગે. એટલે તમારા બોડીમાં હાઇડ્રેશન, પાણીનું લેવલ, મોઇસ્ચર, ચિકાસનું લેવલ, હિમોગ્લોબિન એ અને તમારા શરીરમાં પિગમેન્ટનું લેવલ, એ ચારેથી તમારી ઓવરઓલ સ્કિન બનતી હોય છે. પિગમેન્ટ છે એ ગોડ ગિફ્ટ છે, ભાઈ તમને કાળા બનાવે, ગોરા બનાવે, એમાં તમારી કોઈ ભૂલ નથી કે તમે જે છે એ ગોડ ગિફ્ટ છે કે ભગવાને જે કલર આપ્યો છે. પણ જે કલરમાં તમે બેસ્ટ કહેવા લાગો છો એ જ ઘણી વખત આપણે ઘણી બધી સેલિબ્રિટી ડાર્ક પણ છે. કાજોલ જો હવે એને મહેનત કરીને સ્કિન સુધારી છે. જો એક્સરસાઇઝ પણ એટલો જ રોલ ગણે, ફિટનેસ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, ડાયટ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. બેલેન્સ ડાયટ કહેવાય. યુઝ્યુઅલી 30% પ્રોટીન, 30% કાર્બોહાઇડ્રેટ અને 30% ફેટ. 90% થયું, 10%માં તમારું મિનરલ્સ, વિટામિન્સ, આયન્સ એ બધું. એટલે બેલેન્સ ડાયટ તમે લો અને તમે બાકીની લાઇફસ્ટાઈલ જે કે 6-8 અવર્સ તમારે સ્લીપ લેવાની, સ્ટ્રેસ મિનિમમ રાખવાનું. જો આ જમાનો હોય છે કે સ્ટ્રેસથી દૂર ભાગી ન શકાય, પણ ગમે એટલું એને ઓછું કરો. ડિપ્રેશનના સ્ટ્રેસ સિવાય તો આપણી લાઈફમાં કઈ છે જ નહીં. જન્મ થયો ત્યારથી સ્ટ્રેસ છે. એટલે બને ત્યાંથી ડિસ્ટ્રેસ થવાના જે છે. હું તો અમારા કમલેશભાઈ મસાલાવાળા છે તો લાફ્ટર ક્લબમાં અમે ઘણી વાર વાત કરીએ કે કઈ કારણ વગર રૂમમાં બેઠા બેઠા 10 મિનિટ હસી લેવાનું, એકદમ રિલેક્સ થઈ જાય. એટલે તમારું નેચર છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમે જયારે ગુસ્સે વાળા સ્વભાવ હોય તો તમારો જે મસલ છે ને સ્પાઝમ થઈ જાય, રિંકલ્સ, ચહેરો થોડો કડક થઈ જાય, એજિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય. ઓકે, બરાબર. તો સેલિબ્રિટી ડાયટનું ધ્યાન રાખે, એક્સરસાઇઝ રેગ્યુલર. એ લોકોનું તો નાઇટમાં પણ શૂટિંગ ચાલતું, તો ગમે ત્યારે વચ્ચે ટાઈમ. યુઝ્યુઅલી લોકો કે સવારની એક્સરસાઇઝ સારી, બપોરની, જો આઈડિયલી સવારની સારી, પણ તમારી પાસે સમયનો અભાવ હોય તો તમે કોઈ પણ સમયે તમે એક્સરસાઇઝ કરી શકો. તો ડાયટ, એક્સરસાઇઝ, સ્લીપ પેટર્ન અને હાઇડ્રેશન, આ સેલિબ્રિટી આટલી વસ્તુનું 100% ધ્યાન રાખે. કારણ કે મારી ક્લિનિક એક અંધેરીમાં લોખંડવાળા સર્કલ છે, એટલે મેજોરિટી સેલિબ્રિટી ત્યાં મારી ક્લિનિક આવતી હોય. એટલે અમે એ લોકોનું લાઇફસ્ટાઈલ પણ જરા હિસ્ટ્રીમાં લેતા હોય કે ભાઈ એ લોકો શું શું કરતા હોય. તો અનુભવ અમને ખ્યાલ આવ્યો છે કે એ લોકો પોતાના આ બાબતમાં એકદમ સ્ટ્રિક હોય છે. તો એટલી સ્કિન વર્ષો લગી, તમે જુઓ રેખા અત્યારે 65 એજમાં પણ હમણાં જે તમે પેલું
ફેર એવોર્ડમાં તમે જોયેલી માધુરી દીક્ષિત જો, હેમા મલિની જો, હીરો પણ જુઓ ને 50 યર્સમાં પણ કેટલા ફિટ. પેલા ખાલી શું કે હિરોઈન જ બધું રાખતા, હવે મેલ પાર્ટ પણ એટલો બધો એક્ટિવ થયો છે અને જાગૃત થયો છે. સાચી વાત છે સર. હવે બીજી સર વાત, ગરમીની અંદર જ્યારે બહાર નીકળતા હોઈએ છીએ આપણે ગરમીમાં, ત્યારે સ્કીન પર રેડ ડોટ્સ થઈ જતા હોય છે, એવું બધું થઈ જતું હોય છે, તો એમાં કેવી રીતે કાળજી રાખવી જોઈએ? ખાસ કરીને ફેસ ઉપર જ થતું હોય છે. યસ યસ, સમજી ગયા. સૌ પ્રથમ તો આપણે જે માન્યતા છે કે તડકો આપણે નડે છે, ખરેખર તડકો થોડો ડિહાઇડ્રેશન કરે છે એ તો ખરું, પણ મેઇન જે કલ્પિટ છે એ અલ્ટ્રા વાયોલેટ રેઝ કહેવાય. અલ્ટ્રા વાયોલેટ રેઝ શું છે? જો આપણે કહેવાય ને ગુજરાતીમાં જાની વાલી પીનારા, જાંબલી કલર, રેડ કલર, એ રીતનો જે સ્પેક્ટ્રમ છે, જાંબલીથી નીચેનો જે સ્પેક્ટ્રમ હોય એને અલ્ટ્રા વાયોલેટ રેઝ કહેવાય, અને રેડથી જે ઉપર છે એને ઇન્ફ્રા રેડ રેઝ કહેવાય. હવે માણસની જે યુવી જે હ્યુમન જે આઈ છે ને ખાલી એટલા 7 કલર જોઈ શકે, જે યુવી લાઇટ છે એ આપણે જોઈ નથી શકતા, અને સ્કિનમાં નુકસાન જે કરે છે એ યુવી લાઇટ જ કરે છે. એક્સરે કિરણો છે, ગામા રેઝ છે, એ બધા યુવી સ્પેક્ટ્રમમાં આવે. આપણે મોબાઈલના કિરણો છે એ બધા ટેલિવિઝન છે, રેડિયોના સેટ છે, માઇક્રોવેવ ઓવનના જે વેવ છે એ બધા ઇન્ફ્રારેડમાં આવે. ઇન્ફ્રારેડ એટલું બધું હજી ડેમેજ નથી કરતું, હજી કોઈ સ્થાપિત નથી થયું, પણ અલ્ટ્રાવાયોલેટ ડેફિનેટલી એ હાર્મ કરે છે. એ તમારા સેલના ડીએનએને ડેમેજ કરે છે. તમે લાંબો સમય તડકામાં રહો તો તમારું જે રિપેર જે મિકેનિઝમ છે ને એ થોડું ખોરવાઈ જાય છે. તમે જો સતત જે તાપમાં રમતા હોય એની સ્કીન પ્રીમેચ્યોર કહેવાય ને કે એજિંગ વધારે, ઝુરિયા પડી જવી, પિગમેન્ટેશન બનવું, સ્કીન પતલી થઈ જવી, પછી ખરજવું થઈ જવું, આ બધું, એટલે સ્કીન ડિહાઇડ્રેટ થાય અને તમારું કયું પ્રોટેક્શન લેયર જે છે એ થોડું કોમ્પ્રોમાઇઝ થાય, એટલે ઇઝીલી તમને એલર્જી થવી, ખંજવાળ આવી, રેડનેસ, ચાઠા પડવા, ઉઝિંગ થવું ક્યારેક ક્યારેક, અને ઘણા બધા, અને એને સેકન્ડરી ઇન્ફેક્શન, એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જવું, બરાબર. અને પછી શું છે કે કોઈ પણ પ્રોડક્ટ પછી જે સામાન્ય રીતે નોર્મલ સ્કિનમાં એને કોઈ પ્રોબ્લેમ ન થતો હોય, પણ આવી સ્કિનમાં કંઈ પણ પ્રોડક્ટ લગાય તો એનાથી સહન ન થતું હોય, તો આ જાતના પ્રોબ્લેમ કોમનલી હોય છે. તો એના માટે આપણે સાહેબ શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ? સૌપ્રથમ તો તમારી સ્કિન ઓઈલી છે કે ડ્રાય છે નક્કી કરો. ઘણાની સ્કિન શું છે, અલગ અલગ પ્રકારની હોય છે. કોઈની 12 માસ ડ્રાય હોય છે, કોઈને 12 માસ ઓઈલી હોય છે, કોઈને સિઝનલ હોય છે કે ભાઈ સમરમાં ઓઈલી થઈ જાય તો વિન્ટરમાં ડ્રાય થઈ જાય, કોઈને ટી ઝોન છે ઓઈલી હોય, બાકીનો સ્કિન ડ્રાય હોય. એટલે પ્રોડક્ટ તમારી સ્કિન પ્રમાણે નક્કી કરવી, એટલે તમારા જે નજીકના ફેમિલી ડોક્ટર પાસે એક વખત તમારી પ્રોડક્ટ, તમારી સનસ્ક્રીન કયું વાપરવાનું, તમારે ફેસ વોશ કયું વાપરવાનું, તમારે ડે ક્રીમ કયું વાપરવાનું, તમારે નાઇટ ક્રીમ, ઇવન ઓઇલી સ્કાલ્પ માટેના શેમ્પૂ છે, કન્ડિશનર છે. યુઝ્યુઅલી શું છે, એડ જે જાહેરાતમાં આવતા હોય એ લોકો માટે કોમન, દરેક માટે છે, પણ હવે એક પ્રોડક્ટ દરેક માટે સૂટ થયું જરૂરી નથી. એડ પરથી લોકો જોઈને એવું વિચારે કે એડ આવે છે તો આ સારી પ્રોડક્ટ છે એમ કરીને યુઝ આપણે કરી લેતા હોઈએ છીએ. 30% અમારી ઓપીડી છે ને આ બધા કોમ્પ્લિકેશન સુધારવામાં જ જતી હોય. માનો કે ફેસ વ્હાઇટની ક્રીમ જે લગાવે તો એ ડાર્ક થઈ જાય, અને ઘણીવાર અનક્વોલિફાઈડ જે ડોક્ટર હોય એની ટ્રીટમેન્ટ લેવાથી પણ ઘણીવાર શું થાય કે નોલેજ ન હોય ને ટ્રીટમેન્ટ આપેલી હોય તો કોમ્પ્લિકેશન થવાના ચાન્સ હોય. એટલે અમારું ડર્મેટોલોજીસ્ટનું મેજોરિટી 30% કામ તો રિપેરિંગમાં જતું હોય, કે એટલી બધી અત્યારે પ્રોડક્ટનું તમે જો વાત વાતના શેમ્પૂ છે, કન્ડિશનર છે, હેર ડાય છે, જે પણ કહેવાય ને 30,000 કરોડનું આખું એ માર્કેટ છે, બરાબર, એટલે હ્યુજ માર્કેટ છે. અને એમાંથી જે જાહેરાતનું બોમ્બાર્ડમેન્ટ કહેવાય, એટલે ઓલવેઝ તમે બી કેરફુલ, જે તમારા સ્કિન જે છે, જે ફેસની છે, તમારું હેન્ડનું એક્સપોઝ એરિયાની જે તમે પ્રોડક્ટ વાપરો છો, ઓલવેઝ તમારા સ્કિનને સુટેબલ થાય એવું જ પસંદ કરવી જોઈએ. ઓકે સાહેબ, યુવી રેઝથી શું નુકસાન થાય છે? કહેવાય ને અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એમાં યુવી એ, યુવી બી આવે, યુવી સી તો જેનાથી નુકસાન કરતા, એટલે અર્થ ઉપર પહોંચતા નથી, પણ યુવી એ છે એ થોડા ડીપ જાય અને યુવી બી છે એ સેલો છે. તમે વોટર પાર્કમાં ગયા હોય કે તમે કોઈ જગ્યાએ બીચ ઉપર ગયા હોય તો એ મેક્ઝિમમ જે તરત સ્કિન જે કાળી પડી જાવી, દાજી જવી, એ યુવી બી રેઝને લીધે ડેમેજ થાય. અને યુવી એ છે ક્યુમ્યુલેટિવ લાંબા સમય માટે, ધારો કે ખેડૂત હોય છે જે આખો દિવસ જે તાપમાં કાપ, એને પ્રીમેચ્યોર એજિંગ ફાસ્ટ થાય, એની સ્કિન સમય કરતાં માનો કે એજ 40 હોય તો સ્કિનના જે ચેન્જીસ આવી 50-60 વર્ષના થાય, એટલે તમારા સ્કિનમાં ઇલાસ્ટિક અને કોલેજન ફાઈબર છે ને એ ડેઇલી બનતા હોય, ડેમેજ થતા હોય, બનતા હોય,
યુવી રેસ ને લીધે એ રિપેરિંગ પ્રોસેસ થી ખોરવાઈ જાય. બરોબર, જે ડેમેજ થવું, નવું બનવું, તો યુવી રેસ એ પ્રોસેસ ને ખોરવી નાખે. એટલે પ્રી મેચ્યોર એજિંગ, જુરિયા, પિગમેન્ટેશન, લૂઝ સ્કીન, ચહેરે પછી પિમ્પલ્સ પણ નીકળવા. કારણ કે આપણી જે ઓઇલ ગ્લેન્ડ છે, પસીનાની ગ્લેન્ડ છે, એ શરીરમાંથી કચરો કાઢવાનો એક વે. હવે એ જ્યારે છિદ્રો પેક થઈ જાય એટલે પિમ્પલ્સ નીકળે, પસીનો બંધ થાય તો શરીરમાં આપણે કહેવાય ને અળાઈ કહેવાય, બોડીમાં એ ઘમોરિયા નીકળે. જે આપણે કહેવાય યુરિન છે એ બોડીનો કચરો કાઢે. જ્યારે સ્કિનનો કચરો કાઢવા માટે તમારો પસીનો અને તમારી ઓઇલ ગ્લેન્ડ, જ્યારે એ બંને છિદ્રો બંધ થઈ જાય એટલે અનેક પ્રકારના પિમ્પલ્સથી માંડીને ગરમીને બધું નીકળે. એટલે યુવી રેસ છે, જો ઓસ્ટ્રેલિયામાં છે ને આજથી 20 વર્ષ પહેલાં સ્કિન કેન્સરનો નંબર 20મો હતો. આજના ડેટા પ્રમાણે 2016માં એ 5મો નંબર આવી ગયો. અને પ્રિડિક્ટ કરે છે કે 2025માં નંબર 1 કિલર હશે સ્કિન કેન્સર. જે પાશ્ચર જે વેસ્ટર્ન કન્ટ્રી આ અવાજ વધારે કરે છે, પોલ્યુશન પોલ્યુશન, એનું કારણ શું છે કે એ લોકોની સ્કિન વ્હાઈટ હોય છે એટલે યુવી રેસ વધારે અંદર ઉતરે. આપણી સ્કિન ડાર્ક હોય એટલે આપણને પ્રમાણમાં એટલું બધું ડેમેજ નથી કરતો. પણ હવે એલર્જી ને બધું આપણા ઇન્ડિયામાં પણ વધવા માંડ્યું છે, બહુ જ વધી ગયું છે. પુષ્કળ જે એલર્જી તો બહુ જ વધી ગઈ છે કે જેથી કઈ ફૂડમાં પણ આવી જાય છે તો બી એલર્જી થઈ જાય છે, કોઈ દવા ખાય છે તો બી એલર્જી થઈ જાય છે, કોઈ અત્યારે ગરમીની સિઝનમાં શેરડીનો રસ પીએ છે યા લીંબુ શરબત પીએ છે તો પણ એને એલર્જી થઈ જાય છે. તો એટલે આ બધું અત્યારનું જે જનરેશન કે જે પણ ફૂડ છે એને એના માટે આ બધું જરૂરી છે કે કાળજી તો લેવી જ જોઈએ આપણે. કારણ કે આપણા શરીરમાં આપણે ત્રણ, એક આપણે જે હવા લઈએ છીએ એ પણ પોલ્યુટેડ થઈ ગઈ છે, આપણે જે ખાઈએ છીએ એ પણ એટલું બધું ફર્ટિલાઇઝર યુઝ કરવામાં આવે છે, અને એ આપણે જે પાણી પીએ છીએ એ પણ પ્રદૂષિત છે. જે ત્રણ વસ્તુ આપણે જે શરીરમાં જાય છે એ આ બધા એમ છે કે ચામડીના રોગ દિવસે દિવસે વધતા શું કામ જાય છે. પણ આ એનું કારણ આ છે કે જે ત્રણ વસ્તુ આપણા બોડીમાં જાય છે, જેવું તમે વાવો છે એવું જ ઉગવાનું છે. સાહેબ, એક દર્શક મિત્રોનો પ્રશ્ન છે, દેવેન્દ્રભાઈ વરાછાથી પૂછી રહ્યા છે કે તેમને વ્હાઇટ સ્કિન રાખવા માટે શું કરવું જોઈએ. વ્હાઇટ સ્કિનમાં મેં કહ્યું કે જો કલર જે છે મેજોરિટી ગોડ ગિફ્ટ હોય છે. તમે તમારી હિડન સ્કિન એટલે તમારા ઢાકેલા કપડાની જે સ્કિન હોય અને ખુલ્લી સ્કિન વચ્ચે જે તફાવત હોય એ તમે ક્રીમની મદદથી, ટ્રીટમેન્ટની મદદથી અને બેઝિક કેર તમે રાખો તો સુધરી શકે. પણ જ્યારે તમારે આખી સ્કિન જો ડાર્ક હોય તો એ સુધારવું ડિફિકલ્ટ છે, અથવા તમને સુધરી જાય. અમે ત્રણ રીતે, પેશન્ટ એકદમ ડાર્ક હોય તો બને ત્યાં લગી અમને ના પડીએ કે ભાઈ એ તારી ગોડ ગિફ્ટ છે, તારા જીન્સમાં છે. પણ છતાં એમ કે ઇન્સિસ્ટ કરે ભાઈ મેટ્રોમોનિયલ છે કે ભાઈ નજીકમાં મેરેજ કરવાના છે, અથવા આ કેમ કાજલે શૂટિંગ કરેલું તો પેલું દિલવાલે પિક્ચરમાં તો એને પેલું ઇન્જેક્શન ગ્લુટાથિઓન વ્હાઇટનિંગ આવે છે, એ આઈવી રૂટ દ્વારા આપી શકાય. એફડીએ દ્વારા બી પ્રમાણિત નથી થયેલું, પણ અત્યારે બોલિવૂડમાં આ બહુ વ્યાપક પ્રમાણે ગ્લુટાથિઓન ઇન્જેક્શન વપરાય છે. આ ઉપરાંત વ્હાઇટનિંગ ક્રીમ આવે છે, એમાં ગ્લુટાથિઓન આવે છે, આર્બ્યુટિન, ઘણી બધી અંદર કન્ટેન્ટ આવે છે કે વ્હાઇટનિંગ ક્રીમ તમે વાપરી શકો. સનબ્લોક તમારે યુઝ્યુઅલી લોકો કે હું તાપમાં જાઉં ને તો સનસ્ક્રીન વાપરું, એમ મારે તો આખો દી ઘરમાં રહેવાનું. ઇવન આ લાઇટમાં પણ યુવી રેસ હોય, તમે કોમ્પ્યુટરમાં વાપરો, તમે મોબાઈલની સ્કીન વાપરો, યુવી રેસ બધી જગ્યાએ હોય. એટલે સનસ્ક્રીન તમારે વિન્ટર હોય, સમર હોય કે મોનસૂન હોય, તમારે ડેઈલી સવારે એક આદત જ પાડી દેવાની. રોજ કેમ બ્રશ કરીએ છીએ, રોજ કેમ સ્નાન કરીએ છીએ, એમ હેડી તમારું ડે ક્રીમ, તમારી નાઇટ ક્રીમ, સનબ્લોક ને ફેસ વોશ તમે કેરફુલી સિલેક્ટ કરો તો તમારી સ્કીન જો પહેલાથી વ્હાઇટ હોય અને પાછળથી કોઈ પણ કારણસર ડાર્ક થઈ ગયો તો તમે દેવેન્દ્રભાઈ ચોક્કસ પ્રમાણે એને સુધારી શકો. ઓકે સાહેબ, નોર્મલ સ્કીન હોય, નોર્મલ સ્કીન ઉપર કયું પ્રકારનું ક્રીમ યુઝ કરવું જોઈએ? મેં કીધું ને કે નોર્મલ સ્કીન એટલે જો ન એક્સેસ ઓઇલી હોય, ન એક્સેસ ડ્રાય હોય, તો નેચરલ મોઇસ્ચરાઇઝિંગ ફેક્ટર કહેવાય, NMF કહેવાય. એટલે તમારું લિપિડ લેવલ કે જે બેરિયર કહેવાય, સ્કિનમાં પ્રોટીન, ફેટ, એસેન્શિયલ ફેટી, ઘણી બધું જે કમ્પોનન્ટ છે, ટેકનિકલ વર્ડ છે, પણ એ તમારા જે સિરામાઇડ્સને જે ટૂંકમાં બેરિયર કહેવાય. સ્કિનમાં શું છે, આપણે કંઈ પણ વસ્તુ કંઈ દહીં લગાડતા હોય, ફ્રૂટ લગાડતા હોય, પણ સ્કિનની કેપેસિટી એ છે કે એ 600 કિલો ડાલ્ટનથી વધારે સાઇઝવાળા મોલિક્યુલ અંદર નહીં જવા દે. એટલે તો ક્રીમ શું છે કે બધી નેનો ટેકનોલોજીથી બનાવેલી હોય કે તમારા સ્કિનમાં પેનેટ્રેશન કરે. તમે રો કોઈ લેમન લગાવતા હોય, કોઈ
કકડી લગાડતા હોય એ બધું, ખાલી સ્કીન ઉપર ઉપર મોઇશ્ચર રહે પણ એ અંદર પેનેટ્રેશન ક્યારેય નહીં થાય. એટલે એ તમારી પ્રોડક્ટ એવી, અત્યારે તો પ્રોડક્ટ એટલી બધી, કારણ કે પહેલા જે ફોરેનમાં જે પ્રોડક્ટ અત્યારે ઇન્ડિયામાં ઇઝીલી બને અવેલેબલ છે અને કોસ્ટ ઇફેક્ટિવ છે. પહેલા એક એક ક્રીમ ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ હજાર ને એ પણ તમે અત્યારે જે સુટેબલ પોતાની સ્કીન પ્રમાણે નેચરલ મોઇશ્ચરાઇઝિંગ ફેક્ટર એમાં જે કન્ટેન્ટ જોઈ લેવાનું, અથવા ખ્યાલ ન હોય તો તમારા નજીકના કોઈ પણ ડર્મેટોલોજીને જણાવો તો ઇઝીલી તમને બતાવી દે. ઓકે સાહેબ, બીજો એક ક્વેશ્ચન હતો કે સ્કીન પર ગરમીની અંદર વારંવાર બ્લીચ કરાવવું યોગ્ય છે યા નથી? બ્લીચ શું કરે? બ્લીચ એમાં હાઇડ્રોજન વ્હાઇટ રહેવા માટે બધી મોસ્ટ ઓફ લેડીઝો આ વસ્તુને યુઝ કરતી હોય છે કે ભાઈ મહિનામાં બે વખત એ લોકો બ્લીચ કરાવીને પોતાની સ્કીનને વ્હાઇટનેસ રાખતી હોય છે, તો એ કેટલું યોગ્ય છે? આઈડિયલી જો એનીથિંગ એક્સેસ પોઈઝન, તમે એને તમે શું કહે એનું માત્રા તમારે ધ્યાન રાખવી પડે. બ્લીચ વિથ હાઇડ્રોજન પેરોક્સાઇડ ને ઘણી બધી એ તમારા હેરને બ્લીચ કરી દે, એટલે ઘણી વાર રૂવાટીને લીધે પણ સ્કીન બ્લેક લાગતી હોય તો એ પણ હટાવી દે, અને ટેમ્પરરી જે ઉપરનું પિગમેન્ટ છે એને બ્લીચ કરી નાખે એટલે દેખાય નહીં. પણ હવે આ સ્કીન તો દર છ વીકે બદલાઈ જાય. તમે આજે બહારની સ્કીન જોવો છો, દર છ વીકે ચેન્જ થઈ જાય. તમે જો આપણે નાની ઇન્જરી થાય તો રૂજાતા અઠવાડિયું થાય, ડીપ ઇન્જરી થાય તો થોડી વાર લાગે, એમ આખું લેયર બદલાતા છ વીક થાય. એટલે હવે તમે ઘણા શું કહે છે કે અમે સ્કીન ટ્રીટમેન્ટ લઈએ તો એટલો સમય સારું રહે, છોડી દઈએ તો પાછું હતું. એનું કારણ શું છે? કારણ કે સ્કીન તો સતત ચેન્જ થયા જ રાખે. તમે આજે ટ્રીટમેન્ટથી સરસ કરી દીધી હોય પણ બાકીનું તમે બેઝિક ધ્યાન નહીં રાખો કે સનસ્ક્રીન, ફેસ વોશ, નાઇટ ક્રીમ, પછી તમારો ડાયટ છે, સનસ્ક્રીન અમારી ટ્રીટમેન્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયામાં જે સૌથી નેગ્લેક્ટેડ પાર્ટ છે ને એ છે પ્રોટેક્ટ. પ્રિવેન્શનમાં નથી ડોક્ટરને ટાઈમ, નથી પેશન્ટને ટાઈમ. સાચી વાત છે. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ડૉક્ટર જગદીશભાઈ સખિયા સાથે વિશેષ ફોન ઇન કાર્યક્રમ. સ્કીનના લગતા રોગોના વિશે આપણે આ કાર્યક્રમ આયોજન કર્યો છે. તો આપના પ્રશ્નો જો પૂછવા માંગતા હો તો અમારા ફોન નંબર 2427000 પર અમને ફોન કરીને પૂછી શકો છો. સેફ, દર્શક મિત્રોના પ્રશ્નો આવી રહ્યા છે. જાગૃતિબેન પટેલ વરાછાથી પૂછી રહ્યા છે કે મારી સ્કીન પર નાના નાના ખીલ થાય છે, તેનું કારણ શું હોઈ શકે? ખીલ જે છે એ છ કોમન કારણ છે. એક તો જિનેટિક કહેવાય, વારસાગત. ઘણી વાર મધર ફાધરની સ્કીન ઓઇલી હોય તો એ ખીલ બની શકે. બીજું હોર્મોન્સનું થોડું ડિસ્ટર્બન્સ હોય, કહેવાય કે ઘણી વાર પીસીઓડી કહેવાય, પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ છે, કે હોર્મોન્સના ઇમ્બેલેન્સને લીધે પણ વધારે થતું હોય. જિનેટિકમાં શું થાય કે તમારી ઓઇલ ગ્લેન્ડની સાઇઝ પણ મોટી હોય અને એમાં જે ઓઇલનું જે પ્રોડક્શન હોય પણ વધારે હોય, એટલે ઉપરથી કોઈ પણ કારણસર બ્લેકહેડ, વ્હાઇટહેડ્સ થાય તો ઉપર નીચેથી ઓઇલ બને છે પણ ઉપરથી બ્લેકહેડ, વ્હાઇટહેડ્સ બની જવાના લીધે નીકળી ન શકે, એટલે એમાં પસ્તી જાય. પછી તમારે શું કહેવાય કે જે વર્કિંગ એન્વાયરમેન્ટ છે, ઘણી વખત શું થાય ડાયમંડમાં લોકો એક સાથે ઘણા બધા સાથે રહેતા હોય, હ્યુમિડિટી હોય, એસી ચાલુ ન હોય, ઘણી વાર ખાલી તો વર્કિંગ એન્વાયરમેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પછી તમારી ડાયટ પેટર્ન છે કે ઓઇલી, સ્પાઇસી, ફાસ્ટફૂડ થોડું વધારે પડતું ખાવાનું, તામસી તાસી વાળું વધારે ખાતા હોય તો ઓઇલ પ્રોડક્શન વધારે થાય. રાજસી ખોરાક એટલે જે આપણે રાજા મહારાજો કે બરાબર શાંત ખોરાક ખવાય બરાબર. પછી વારંવાર બીમાર પડવું, તમારી ઇમ્યુનિટી થોડી ડાઉન થવી એટલે બીમારીને લીધે પણ થાય અને અમુક ડ્રગ્સને લીધે પણ, ડ્રગ ઇન્ડ્યુસ પિમ્પલ્સ છે, ઘણી વાર લોંગ ટાઈમ કોર્ટિકો સ્ટીરોઇડ, ઘણી વાર તો માર્કેટમાં વ્હાઇટનિંગ જે સ્ટીરોઇડવાળી ક્રીમ લગાડવાથી શરૂઆતમાં એકદમ વ્હાઇટ લાગે પણ પછી એ સ્કીન પતલી કરી નાખે, પિમ્પલ્સ થવું, તાપ સહન ન કરી શકો. અત્યારે ઘણા બધા જે અનક્વોલિફાઈડ ડૉક્ટર છે એ ડબ્બીમાં બી ક્રીમ આપે છે, એથી ઇફેક્ટ તરત આવી જાય. તમને અઠવાડિયામાં એમ લાગે કે લેઝરનો ઇફેક્ટ આપે એવી આપે પણ પછી એની એવી આદત પડી જાય અને પછી લોંગ ટાઈમે નુકસાન કરે, પછી એવા સ્ટેજે આવે કે તમે છોડી પણ ન શકો, તમે વાપરી પણ ન શકો. એટલે આ જે નાના નાના પિમ્પલ્સ જે મેઇન છે ને, બ્લેકહેડ, વ્હાઇટહેડ્સ એ કોમન છે પિમ્પલ્સ થવા માટે. એટલે જો બેઝિક ક્લીનઅપ રેગ્યુલર કરો, ટોનર છે, ક્લિન્ઝર છે તમારું, એ તમારી સ્કીનને યોગ્ય છે તમે વાપરો, થોડો ડાયટમાં ધ્યાન રાખો અને એની મોર્નિંગ ને ઇવનિંગ ક્રીમ આપે કે જે છિદ્રો ખોલી નાખે એ રેગ્યુલર બેઝમાં વાપરવી. બેઝિકલી કોઈ કઈ કંપનીના યુઝ કરવા જોઈએ એવું કંઈ ખરું સાહેબ? ઘણી બધી આવે છે. ક્લિન્ડામાઇસિન છે એ એન્ટીબાયોટિક છે, ક્રીમ છે કે જે બેક્ટેરિયા, જે પી એકને બેક્ટેરિયા હોય એને કિલ કરે,
અને નાઇટમાં ક્રીમમાં બેન્ઝાઇલ પેરોક્સાઇડ કરીને આવે છે કે જે કેરેટોલાઇટિક છે, છિદ્રો ખલ્લાકે અથવા રેટિનો બેઝ ક્રીમ આવે છે, પણ જાતે નહીં યુઝ કરી, બને ત્યાં તમારા ડર્મેટોલોજીસ્ટ કારણ કે કોન્સન્ટ્રેશન ડિફરન્ટ હોય, તમારી સિવિયરિટી પ્રમાણે નક્કી કરે, માઇલ્ડ છે, મોડરેટ છે, સિવિયર છે, પછી એનો કોન્ટેક્ટ પીરિયડ કેટલો કલાક રાખવો, અડધો કલાક રાખવો કે બે દિવસે લગાવવું, એ બધું ડર્મેટોલોજીસ્ટ નક્કી કરે. ઓકે સાહેબ, આપણી સાથે બીજા દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, મિલી પટેલ અડાજણથી, જેઓ પૂછી રહ્યા છે મારી સ્કીન ઓઇલી છે તો શું કરવું જોઈએ. મેં કીધું કે ઓઇલી સ્કીન છે, મેં જોયું 70% જે જીનેટિક હોય છે, બાકી 30% હોર્મોનલ ડિસ્ટર્બન્સ. લેડીઝમાં 4 ફેઝ આવે ઓઇલ પ્રોડક્શન. એક તો જ્યારે બર્થ થાય ને ત્યારે શું કે મેટર્નલ હોર્મોન્સના ઇન્ફ્લુઅન્સમાં બચ્ચાઓને પણ એક દિવસથી માંડીને લગભગ 1.5 વર્ષની ઉંમર લગી એ માઇક્રો કોમેડોન્સ નીકળે છે. એ મધરના હોર્મોન્સ એમાં ટ્રાન્સમિટ થયા હોય, 1.5 વર્ષ પછી 18 મહિના પછી એની ઇફેક્ટમાંથી બહાર નીકળી જાય. પછી જ્યારે માસિક ચાલુ થયું હોય કે મિનાર્કી, ત્યારે 13-14 વર્ષે પણ બીજો ફેઝ આવે. પછી ત્રીજો ફેઝ આવે પ્રેગ્નન્સી પછીના જે ચેન્જીસ આવે ત્યારે, અને ચોથો જે છે મેનોપોઝ આજુબાજુ. એટલે 4 ફેઝમાં, એટલે જ્યારે ઓઇલ ગ્લેન્ડ તમારી સ્ટિમ્યુલેટ થાય, ઓઇલ નીચેથી બનવાનું વધારો થાય અને ઉપર છિદ્રો પેક થઈ જાય તો કેમ ભરાવો થાય, ઓઇલ અંદર ભરાય અને બોડી શું કરે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે તો એમાં એ પસ થઈ જાય. એટલે આપણે એને ખીલ પણ જે બ્લેકેડ, વ્હાઇટેડ, પેપ્યુલ, પસ્યુલ અને પછી નોડ્યુલો સિસ્ટિક એટલે મૂંઢિયા ખીલ. બ્લેકેડ, વ્હાઇટેડ તો જિંદગીમાં કોઈ પણ માણસને એક વખત ન થયું એવું બને જ નહીં, એ મેલ હોય કે ફિમેલ હોય, એક કોઈ પણ લાઈફમાં એક તબક્કે તો એને એક્સપિરિયન્સ કરે, ઘણાને ટેમ્પરરી હોય, ઘણાને લોંગ લાસ્ટિંગ હોય, પણ જે મૂંઢિયા ખીલ આવે એમાં જ ખાડા પડે. નાના બ્લેકેડ, વ્હાઇટેડ ઉંમર પ્રમાણે અમુક સમય પછી બેઝિક કેર રાખો. એટલે ઓઇલી સ્કીન છે, ડાયટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સ્પાઇસી છે, ફાસ્ટ ફૂડ છે ને અત્યારે અમારે કોઈ પણ સ્કીન ડોક્ટર તમે જો ફ્રી નહીં હોય, ડાયટ પેટર્ન ગડબડ, બરોબર, હાઇડ્રેશન પણ ઓછું, પોલ્યુશન વધતું જાય છે અને જે સ્કીન એવી છે કે નેગ્લેક્ટેડ પાર્ટ સૌથી કહેવાય. લોકો કિડની, લીવર, ફેફસા એ બધાનું બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે, પણ સ્કીન પોતે જ મોટો ચોકીદાર કહેવાય. તમારો એ જે કહેવાય ને કે ચોકીદાર વીક નહીં થવો જોઈએ તો હું બીજા ડિસીઝથી, અને સ્કીન અમારે કહેવાય ને તમારું છે ને ઇન્ટરનલ હેલ્થનું મિરર અરીસો કહેવાય. જેટલી તમારી સ્કીન સારી એટલું તમારું ઇન્ટરનલ સિસ્ટમ સારી. ઓકે સર, આપણે સેલિબ્રિટીની વાત કરી કે એ લોકો ડેઈલી મેકઅપ કરતા હોય છે, તો ડેઈલી મેકઅપ કરવાથી અને નોર્મલ પીપલ જ્યારે જો હોય અને એ ડેઈલી મેકઅપ કરે તો એમાં શું ઇફેક્ટ હોય? સૌથી પહેલા તો ગુડ બ્રાન્ડનો મેકઅપ બહુ જરૂરી છે, કારણ કે એ મેકઅપમાં નોન કોમેડોજેનિક હોવું જોઈએ. નોન કોમેડોજેનિક એનો મિનિંગ શું છે? એક તો પેરાબિન ફ્રી અને નોન કોમેડોજેનિક જે પણ તમે મેકઅપ વાપરો, લિપસ્ટિક માંડીને કોઈ પણ પ્રોડક્ટ આવે એમાં કન્સીલર આવે તો એમાં એ જરૂરી છે. નોન કોમેડોજેનિક શું બતાવે છે કે તમારા જે ઓઇલ ગ્લેન્ડને જે છિદ્રો છે એને બંધ નહીં કરે, મીન્સ તમારું ઓઇલ જે નીકળવું એ નેચરલી રીતે નીકળે તમારું, છતાં એ મેકઅપનું કામ કરે. અને ઓલવેઝ તમે મેકઅપ લગાવો તો ત્યારે બિફોર સૂતા પહેલા તમારે એ મેકઅપ રિમૂવ કરી દેવાનું, જેથી તમારું ઓવરનાઇટમાં તમારું સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થઈ જાય. અધરવાઇઝ હું ઓવરનાઇટ તમે લગાવીને સુઈ જાઓ તો પછી બીજે દિવસે પાછો તમે પાછો મેકઅપ લગાવી દો, સ્કીનને વચ્ચે ક્લિયરન્સનો ટાઈમ જ નહીં મળે. આ લેડીઝને નથી કહ્યું કે ભાઈ અમે ઘણા અમને કમ્પ્લેન, અમે 25-20 વર્ષથી કપડાં ધોતા તો હવે અમને કેમ એલર્જી થઈ? એનું કારણ શું છે કે ઉંમર નાની હોય, તમે આજે કપડાં ધોયા, ડિટર્જન્ટ વાપરો તો 24 ઓવરનાઇટમાં એટલું પાછું ઓઇલ બની જાય, એટલે બીજા દિવસે તમારું નોર્મલ થઈ જાય. હવે તમે એ સમય જ નથી આપતા કે તરત એ એમાં થઈ જાય. એટલે ખાસ તમારે છે ને જે તમે લીબેનનો ક્વેશ્ચન એ છે કે ઓઇલી સ્કીન છે, તમારા પિમ્પલ્સ છે, તેના માટેની બેઝિક તમારો ફેસ વોશ સારો પસંદ કરો, તમારી નાઇટ ક્રીમ છે તમારે સૂટ થઈ પસંદ કરો, અને તમારું સનસ્ક્રીન અને થોડું તમે ડાયટ તમે ધ્યાન રાખો તો તમારો નથી લાગતો કે પ્રોબ્લેમ તમે સોલ્વ ન કરી શકો. ઓઇલ ગ્લેન્ડની સાઇઝ છે તમે નાની, એ જીનેટિક છે, બદલી ન શકો, પણ જો ઓઇલી સ્કીન હોવી અને પિમ્પલ્સ થવું જરૂરી નથી. ઘણા એને ઓઇલી સ્કીન હોય પણ પિમ્પલ્સ ન થાય, કારણ કે એની ડ્રેનેજ સિસ્ટમ બરોબર છે, ઓઇલ જેટલું બને એટલું બહાર નીકળી જાય, ભેગું નહીં થવું જોઈએ. તો સ્ક્રબર છે ક્યારેક રેગ્યુલર યુઝ કરવાનું, ટોનર છે યુઝ કરવાનું, અને સનસ્ક્રીન એ તમારી હેબિટમાં નાખી દેજો. સાહેબ, દર્શક મિત્રોના પ્રશ્નો ઘણા આવી રહ્યા છે. પ્રતિક્ષાબેન પટેલ ગોપીપુરાથી પૂછી રહ્યા છે કે ઉંમર થતાની સાથે સાથે સ્કીન બ્લેક કેમ થવા લાગે છે, એનું કારણ જણાવો સર.
પ્રતિક્ષાબેન, સૌ પ્રથમ એ જાણવું, જયારે આપણે જન્મ થયો હોય ત્યારે આપણા શરીરમાં મોઇશ્ચર છે, જે હાયલુરિક એસિડ કહેવાય, એ 100% હોય, કે જે પોલીસેક્રાઇડ કહેવાય એક જાતનું, જે દર 10 વર્ષે 10-10% ઘટતું જાય છે. એટલે તમારા સ્કિનમાં પાણી અને ચિકાસનું પ્રમાણ દર 10 વર્ષે 10-10% ઘટતું જાય. હવે તમે જો એટલે 80-90 વર્ષ સ્કિન આમ કાગળ જેવી થઈ ગઈ છે અને પિગમેન્ટેશન થઈ ગયું છે. એટલે ખાલી ઉપરનો જે કલર છે એ કલર ઉપર, આપણે કેમ દરિયાનું પાણી તમે જુઓ, કોઈ પણ નીચે પથ્થર હોય તો બ્લુ દેખાય અને નીચે વનસ્પતિ હોય તો ગ્રીન દેખાય, પાણી પાણી જ છે. એટલે એ રીતે તમારી સ્કિન જે આ ઉપર જે બ્લેક થવાનું કારણ એ મેઇન છે, નીચેના ચેન્જીસ છે, કે ઇલાસ્ટિન છે, કોલેજન ફાઇબર છે, વોટર લેવલ છે, મોઇસ્ચર લેવલ ઘટતું જાય છે. એટલે ડાયટ છે, એક્સરસાઇઝ છે અને તમારું ડેઇલી રૂટીન જે ક્રીમ લગાવો વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આટલું ધ્યાન રાખો તો પિગમેન્ટ, તમે વર્ષો લગી તમારા પિગમેન્ટને વધવા નહીં દો. સર, બીજા દિવ્યાબેન વર્ષાણી હીરાબાગથી પૂછી રહ્યા છે કે આંખની નીચે કાળા કુંડાળા ખૂબ જ થઈ ગયા છે, તો એના માટે શું કરવું જોઈએ? દિવ્યાબેન, સૌ પ્રથમ તો આંખના કુંડાળા છે એ જીનેટિક સૌથી કોમન કારણ છે, કે ભાઈ વારસાગત મધર ફાધરને હોય. બીજું કારણ છે કે પ્રીમેચ્યોર ડ્રાયનેસ, સ્કિન સુકાઈ જવી. તમે એને સ્ટ્રેચ કરો તો તમને ઘણીવાર એવું લાગે કે પિગમેન્ટ છે જ નહીં, જેવી તમે છોડી દો એટલે પાછું એ ડાર્ક દેખાય. એટલે સ્કિન પ્રીમેચ્યોર ડ્રાય થઈ જાય તો પણ એ પિગમેન્ટ દેખાય. સ્કિન સુકાઈ જવી, ઘણીવાર નીચેની ચરબી સુકાઈ જાય એટલે ચામડી અંદર જતી રહે, તો એને લીધે પણ ડાર્ક સર્કલ દેખાય. એટલે ઘણા બધા એના કારણ છે. અને સ્લીપ થોડી ઓછી, સ્લીપ જે ઊંઘ ઓછી હોય તો પણ વધારે થાય, સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ હોય, બહુ સ્ટ્રેસ હોય તો પણ વધારે થાય, લાંબો સમય કોમ્પ્યુટર સ્કીન મોબાઈલ સામે. તો હું યુઝલી આપણે વાતચીત કરતા તો આપણી આંખ સતત બંધ ફૂલ બંધ થાય, તમે હવે સ્કીન સામે કોમ્પ્યુટર સામે તો તમારી સ્ટેગ્નન્ટ થઈ જાય. તમે ઓછી ઊંઘ લ્યો તો પણ સર્ક્યુલેશન ઇમ્પ્રુવમેન્ટ હોય. એટલે તમારે હંમેશા વિટામિન ઈ બેઝની જે કેપ્સ્યુલ મળે છે એ ડેઈલી એનો મસાજ કરવાનો, અને ફ્રૂટ વધારે ખાવાનો, અને 8-10 ગ્લાસ મિનિમમ તમારે પાણી પીવું. આટલું ધ્યાન રાખો તો મને નથી લાગતું કે તમારો એ પ્રોબ્લેમમાં છુટકારો ન થતા પણ થાય, ન ક્લિયર થાય તો આના માટેના લેઝર પણ અવેલેબલ છે, એના માટેના હાઇડ્રેટિંગ ફિલર પણ અવેલેબલ છે, કે જે તમને ફાયદો કરી શકે. જી સર, બીજા દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે અલ્પાબેન મહેતા ભટ્ટાથી, જેઓ પૂછી રહ્યા છે કે એમનો હાથ વ્હાઈટ છે પણ ફક્ત કોણીનો ભાગ જ બ્લેક રહે છે, તો એનું શું કરવું જોઈએ? કોણી એ જે કોણી ઘૂંટી છે મેજોરિટી છે ને, એ ફ્રિક્શન ડર્મેટાઇટિસ છે. તમે ધારો કે કોઈ જગ્યાએ વારંવાર હાથ મૂકવો, ઘસાવો ટેબલ ઉપર બેઠા, એ બ્લેકનેસ ઈ બોડીની પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે. ઘણાને ગળું કાળું હોવું જોઈએ, કંઈક ચેન વારંવાર ઘસાતી હોય, તો આ જે તમે ખાસ ધ્યાન રાખો કે ત્યાં એ જગ્યાએ છે ને ફ્રિક્શન નહીં થવું જોઈએ. ફ્રિક્શન થશે તો ટેબલ ઉપર તમારે કંઈ નીચે રૂમાલ દેવો, જો સતત હોય નીચે ગાદી જેવું રાખી દેવું. અને એમાં છે ને કેરેટર સેલિસિલિક બેઝની અથવા એક કોટારિલ કરીને ક્રીમ આવે છે, તમે રેગ્યુલર ત્યાં સવાર સાંજ લગાવો 6 વીક કે 8 વીક માટે, તો ઘણીવાર એ તમારું સોલ્યુશન આવી જશે. બીજા દર્શક મિત્ર જોડાયા છે પ્રિયા પટેલ શરથાણા જગતનાકાથી, જેમને એવું પૂછી રહ્યા છે સર કે ઉનાળામાં વાળ વધારે ખરે છે, તો એના માટે શું કરવું જોઈએ? સામાન્ય રીતે તો વિન્ટરમાં વધારે વાળ ખરે, પણ ઘણી વખત કોઈની સ્કાલ્પ એકદમ ઓઇલી હોય તો નાની નાની ફુલ્લી પણ ઘણીવાર થાય છે, એને લીધે એક જાતનું માઇક્રો ઇન્ફ્લામેશન સ્કાલ્પમાં બને, એટલે એ વાળનું મૂળને વીક કરી નાખે અને ઇઝીલી ખરે. પણ પાર્થ ભાઈ, એક એની ચિંતા ન કરતા કે વાળના બે મૂળ હોય છે, એક ટેમ્પરરી મૂળ અને એક પરમેનન્ટ મૂળ. આવા કંઈ પણ સિઝનલ વાળ ખરવા એ ઓલવેઝ તમારું ટેમ્પરરી મૂળ જ જતું રહે, પરમેનન્ટ તો અંદર જ જાય. એટલે આ બધાએ વાળ પાછા 100% પાછા રિવર્સિબલ હોય છે. એટલે તમારું એ માટેનું જે સમર માટે મેઇનલી કોમનલી ડેન્ડ્રફને લીધે અને થોડી ફોલ્લીને લીધે વધારે થતું, તો તમારી સ્કિનને હેરને સૂટ થાય એવું શેમ્પુ કન્ડિશનર અને એક લોશન આવે છે, કે જે તમારે ઓવરનાઇટ લગાડી દેવાનું અને એ સવારે પછી કાઢી નાખવાનું. અને છતાં પણ જો એટલાથી ન થતું હોય તો પછી નજીકના કોઈ પણ ડર્મેટોલોજીસ્ટને મળાવી, અને એના અલગ અલગ જાતના લોશન આવે છે, મિનોક્સિડિલ આવે છે, કિટેકનોઝોઇડ લોશન આવે છે, જે જરૂર હશે એ પ્રમાણે તમને એ પ્રિસ્ક્રાઇબ કરી આપશે. ઓકે સર, ગરમીની અંદર પરસેવો ખૂબ થતો હોય છે, ઘણા બહાર વર્કિંગ જે લોકો હોય છે, વર્કિંગ કરતા હોય છે, જે બહાર જ ફરતા હોય છે હંમેશા, એસીમાં જે બેસે છે એને બહુ ઇશ્યુ નથી આવતો, પણ જે લોકો બહાર વધારે ફરે છે એ લોકોને બહુ વધારે ઇશ્યુ થતા હોય છે, તો એ ગરમીમાં પણ ઘણી વખત ગરમીની પણ પરસેવાની પણ એલર્જી થઈ જતી હોય છે, તો એના માટે શું કરવું જોઈએ? સમરમાં જો કહેવાય ને કે બોડીનો જે કચરો નીકળવાનું માધ્યમ છે પસીનાની ગ્રંથિ છે, ફેસ જો
ઓઇલી ગ્લેન્ડ ખાલી છે ને તમારા ચહેરા પર, છાતીમાં અને પીઠ લગી કમરની ઉપર જ ઓઇલ ગ્લેન્ડ હોય, ત્યારે પસીનાની ગંધથી ફૂલ આખા બોડીમાં હોય છે. સૌથી વધારે તમારા હાથમાં, પગમાં, ફોરહેડ ઉપર અને ચેસ્ટમાં વધારે હોય છે. પણ કોઈ પણ જગ્યાએ પસીનો થાય, પસીનો રોકવાની દવા આવતી નથી ને આવે તો લેવાય પણ નહીં, કારણ કે એ બોડીની કેમ તમે યુરિન રોકવાની દવા નહીં લઈ શકો, કારણ કે એક જાતનું એક્સક્રીશન છે, એટલે તમારે એને વહી જવા દેવું જોઈએ. પસીનો વધારે કોને થાય કે થોડું ઓબેસિટી, ઓબેસિટી ઇઝ અ કોમનેસ્ટ કોઝ કે ભાઈ વેઇટ ગેઇન હોય, એક્સેસ વેઇટ ગેઇન એટલે એ લોકોને પસીનો વધારે થાય છે. પણ એમાં જે દુર્ગંધ પણ આવતી હોય છે, જે ઘણાને પસીનો થાય ત્યારે સ્મેલ આવતી હોય છે, તો એના માટે તો કંઈ હશે એટલે પસીનો વધારે થાય. એટલે જો આપણી સ્કિનમાં બેક્ટેરિયા, ફંગલ, વાયરસ બધા હોય જ બોડીમાં, એ કહેવાય ને કે એકબીજાના હાર્મનીમાં રહેતા હોય. કોઈ કે લાંબો સમય એન્ટીબાયોટિક ખાતા હોય તો એને ફંગલ ઇન્ફેક્શન થઈ જાય, લાંબો સમય એન્ટી ફંગલ ખાતા હોય, કારણ કે ફંગલ મરી જાય એટલે બેક્ટેરિયા વધી જાય. ઘણી વાર કહું એન્ટીબાયોટિક ખાવાથી ડાયર ઝાડા થઈ જાય, શું કામ કે એ એન્ટીબાયોટિક કામના બેક્ટેરિયાને પણ મારી નાખે. એટલે આ બધું હવે પસીનો વધારે થાય એટલે એ જેનું જે હાર્મની ખોરવાઈ જાય એટલે બેક્ટેરિયા વધી જાય. એટલે ફંગલ અને બેક્ટેરિયા ઇન્ફેક્શન કોમન છે. બચ્ચાને કહેવાય ને પેલું ફટકિયો વા કહેવાય કે ગુમડા થાય અથવા ઘમોરિયા કહેવાય, અળાઈ કહેવાય. અને જેન્ટ્સમાં જે લેડીઝમાં જે ફંગલ ઇન્ફેક્શન ગ્રોઇનમાં દર્દ થવાના પ્રમાણે પસીનાને લીધે ફંગલ, એટલે એના માટેનો એન્ટી બેક્ટેરિયલ અથવા એન્ટી ફંગલ સોપ આવે છે કે તમારે દિવસમાં બે વખત સ્નાન કરવાનું જેથી છિદ્રો પેક ન થાય. આ ઉપરાંત એક એન્ટી ફંગલનો પાવડર પણ આવે છે જે આપણે રૂટીનલી લગાવી શકાય, અને મેડિકલમાં નાઇસિલ છે, ઘણા બધા માઇકોડમ સી પાવડર છે કે જે તમારે પાવડરનો યુઝ કરવાનો જેથી એ છિદ્ર પેક ન થાય અને જે પસીનો બને છે એને એબ્સોર્બ કરી લે. બીજા દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે, પાર્થ નારોલા વરાછાથી પૂછી રહ્યા છે, સ્કીન ઉપર કરોડિયા થાય છે તો તેના માટે શું કરવું જોઈએ? ઓઇલી સ્કીન અથવા પસીનો વધારે થાય તો એક કરોડિયા કોમન છે. ઘણીવાર કરોડિયા ઘરમાં એક મેમ્બરને થાય તો ઘણા બધાને મેમ્બરને થઈ શકે, ચેપી કહેવાય કરોડિયા. અને થોડું એમાં ડાયટ પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્પાઇસી, ઓઇલી અને વિરુદ્ધ ખોરાક બને ત્યાં લગી કરોડિયાવાળે નહીં ખાવાનો. બને ત્યાં લગી કોટનના કપડાં વધારે પહેરવાના અને બે વખત સ્નાન કરવાનો આગ્રહ રાખવાનો. અને એન્ટી ફંગલ જે સોપ આવે છે એનથી જ ઓલવેઝ સ્નાન કરવાનું. નોવેલે કિટેકોનોજલ સોપ આવે છે એનથી જ નાવાનો ઇન્સિસ્ટ કરવાનું. અને આ ઉપરાંત તમારે જે વર્ક એન્વાયરમેન્ટ છે બને તે લગી ઠંડી હોય તો વધારે સારું, અને જો એફોર્ડ કરી શકો તો એર કન્ડિશન એક ઘરે રાખવું જેથી ફંગસ શું છે કે પસીનો અને ઓઇલ બેથી જ થાય. આ બધા કહેવાય ને કે કરોડિયાના જે ફૂગથી થાય એ આપણા બધાના શરીરમાં હોય જ, પણ એને જે માફક વાતાવરણ આવી જાય તો એ ફંગસની સંખ્યા વધી જાય તો એ કરોડિયા કરે. કોઈને કાળા કરોડિયા હોય, કોઈને વ્હાઇટ કરોડિયા હોય, એને કથાઈ કરેલા, એટલે એનું નામ છે ટિનિયા વર્સિકુલર. વેરિયસ કલરના કરોડિયા હોય, પણ કરોડિયા એવું છે કે વારંવાર થાય એવા હોય ઘણા, એને શું દર વર્ષે થાય. એટલે તમારે કાયમી માટે એનો જે કિટેકોનોલ સોપ છે હંમેશા એ સાબુથી જ નાવાનું જેથી વારંવાર થતો તમે અટકાવી શકો. સર, ગરમીમાં હવે ખોરાક કઈ જાતનો લેવો જોઈએ આપણે? સૌથી પહેલા તો સ્પાઇસી છે, કાંદા, લસણ, આથાવાળી વસ્તુ, અને બને ત્યાં ફ્રેશ ખાવાનો પ્રયત્ન કરવાનો છે. ફ્રેશ વસ્તુથી છે ને સમરમાં તમે બચી શકો. હાઇડ્રેશન, ફ્રૂટ છે, સલાડ છે, એ તમારે ડેઈલી એક એક નંગ ફ્રૂટ 100 ગ્રામ આજુબાજુનું તમારે મિનિમમ ખાવાનું, અને જમતા પહેલાં એક બાઉલ સલાડ તો તમારે લેવું જોઈએ. અને છાશ, લસ્સી છે જે તમારે સ્વીટ પ્રમાણે તમારે લેવું જોઈએ, અને તમારા સાથે એક બોટલ પાણીની સાથે જ રાખવાની જ્યાં જવાય. યુઝલી મારી ગાડીમાં, ઓફિસમાં, અમારા સ્ટાફમાં દરેકને અમે હેબિટ જ પડાય છે દિવસમાં 3 બોટલ તો પાણી પૂરી પીવાનું છે. એનાથી સુગર હોય એને કોઈ સ્કીન ઉપર ઇફેક્ટ થઈ શકે? 100% સુગરવાળાને સમરમાં સૌથી વધારે પ્રોબ્લેમ થાય. એ લોકો માટે વિન્ટરમાં ખાલી ડ્રાય સ્કીન થાય, પણ સમરમાં એ લોકો માટે બેક્ટેરિયા, ફંગલ ને વાયરલ ત્રણેય ઇન્ફેક્શનનું પ્રમાણ વધી જાય. એ લોકો અનકન્ટ્રોલ સુગર હોય તો એ લોકોને બેક્ટેરિયલ ઇન્ફેક્શન વધી જાય, ફંગલ ઇન્ફેક્શન થાય, અને અને એ લોકોને પાછળ શું છે કે મટતા પણ વાર લાગે. ધારો કે સુગરમાં, ધારો કે તમને ગુમડું થયો તો સીધું ભૂંડિયું ગુમડું, અને ઘણીવાર અલ્સર થાય, એમાંથી રસી પસ નીકળે, અને ઘણીવાર એને ચેકો મૂકવાનો પણ સમય આવે. એટલે સુગરવાળાએ ખાસ ધ્યાન રાખવાનું કે તમારું લેસ ધેન 200-150 આજુબાજુ સુગર રહેવું જોઈએ એવું પ્રયત્ન રાખવાનો. અને સ્મોલ ડાયટ પણ ફ્રીક્વન્ટ ક્વોન્ટિટી, મીન્સ ઓછું ઓછું એક મુઠ્ઠીમાં આવે એટલું જ ખાવાનું, પણ 5-6 વખત ખાવાનું. બરાબર, ખોરાક ઘટાડવાનું પણ, ક્વોન્ટિટી ઘટાડી પણ ફ્રીક્વન્ટ ટાઈમ લેવાથી વધારે લોંગ પીરિયડમાં નહીં હોવું જોઈએ. પ્રોલોંગ ગણાય કે મેં સવારે ખાધું સીધું રાતે ખાવ, એ સૌથી રિસ્કી કહેવાય.
દર 2 કલાકે થોડું થોડું તમારા પેટમાં જવું જોઈએ. ઓકે સાહેબ, હવે આપણી સ્કિન લેસર જે છે આપણી ક્લિનિક્સ, તો એ કઈ કઈ જગ્યા ઉપર છે અને ક્યાં ક્યાં છે, અમારા દર્શક મિત્રોને માહિતી આપો સર. સુરતમાં અમારી 5 ક્લિનિક છે. એક લાલ દરવાજા પાસે છે, એક વરાછા રોડમાં છે, એક અડાજણમાં છે, એક ભટારમાં છે અને એક વેસુમાં છે, હમણાં જ ઓપન થયેલી છે. આ ઉપરાંત રાજકોટમાં, અમદાવાદમાં, બરોડામાં, વાપીમાં છે, બેંગ્લોરમાં છે, બોમ્બેમાં 2 અને દિલ્હીમાં છે. ઓકે સર, તો આપણે આજે ફોન ઇન કાર્યક્રમ નિહાળ્યો ડૉક્ટર જગદીશભાઈ સખિયા સાથે. આપ લેસર સર્જરી સ્કીનની મુલાકાત લઈ શકો છો વેબસાઇટ ઉપર, જેની વેબસાઇટ છે www.sakhiya-skin-clinic.com. એના ઉપર આપ જશો તો આપને સંપૂર્ણ માહિતી મળશે અને આપ ડોક્ટર સખિયા સાહેબનો કોન્ટેક્ટ પણ કરવા ઈચ્છતા હોય, કોઈ ટ્રીટમેન્ટ કરાવવા માંગતા હોવ તો આપ કરાવી શકો છો. નેક્સ્ટ પ્રોગ્રામમાં પાછા મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો. થેન્ક યુ સર. થેન્ક યુ. નમસ્કાર.